नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे छेले આગળના લેક્ચરમાં એટલે કે આગળનું ચેપ્ટર આપણે જોયું હતું, ચેપ્ટર નંબર 5 ની વાત કરી હતી, જેમાં આપણે એસિડ બેઝ અને ક્ષારમાં આપણે એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય, ક્ષાર કોને કહેવાય એની ચર્ચા કરી હતી. હવે આપણે એના પછીનું ચેપ્ટર હવે જોશું, ચેપ્ટર નંબર 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો. આપણી પાછળ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારોની આપણે ચર્ચા કરશું. તો તે પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની હાજરી પુરાવી લે. ચાલો હવે આપણે અહીંયા ધ્યાન રાખો, હવે આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફાર. તો પેલા આપણે આપણી આસપાસ કેટલી વસ્તુમાં અમુક અમુક સમયે ફેરફાર થાય છે, હવે તે ફેરફાર કેવા હોય છે, ભૌતિક હોય છે કે રાસાયણિક હોય છે, તેની આપણે ચર્ચા કરી. દાખલા તરીકે કોઈ વાત કરી તો આપણી ઘડિયાળ જ લઈ લે, ઘડિયાળમાં અત્યારે આપણા પાસે મિનિટના કાંટાની વાત કરી, સેકન્ડનો કાંટો તો ઘડીએ ઘડીએ ફેર્યા રાખે, એટલે આપણે મિનિટના કાંટાની વાત કરી કે મિનિટનો કાંટો અત્યારે ધારો કે અત્યારે મિનિટનો કાંટો 12 ના ઉપર છે, આટલા 12 આટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવી રીતના આપણે ઘડિયાળમાં કાંટા હોય. હવે અત્યારે મિનિટનો કાંટો 12 ઉપર છે, 5 મિનિટ પછી તમે જુઓ એટલે મિનિટનો કાંટો 1 ઉપર હોય છે, વળી 5 મિનિટ પછી જુઓ એટલે મિનિટનો કાંટો 2 ઉપર હોય છે. તો એટલે કે આ રીતના ઘડિયાળના કાંટામાં તમારે ફેરફાર જોવા મળે. બીજી કોઈ ચર્ચાની બીજી કોઈ વસ્તુની વાત કરી તો તમે એક કાગળનો ટુકડો છે તમારી પાસે, એ કાગળના ટુકડો તમે આ રીતના ચોરસ છે, તમારા ફૂલસ્કેપનો ટુકડો છે, પછી તમે એને વાળી 4 વખત, એક આવી બાજુ અને વળી પછી એક આવી બાજુ, આવી રીતના વાળી અને 4 ઓલા કરી નાખો ચોકટા, પછી તેને ફાળી નાખો એટલે આવી રીતના 4 ચોકટામાં એનું એ પરિણામિત પામે, એના 4 ચોકટા એના બને. તો આપણે ફેરફાર થયો, પેલા આટલું ટુકડો આવો હતો પછી એમાંથી વળી આવો થઈ ગયો, અત્યારે આ ચોક આટલો લાંબો છે, હું આ થોડીક વાર બોર્ડ ઉપર લખું અને વળી પાછી શું થઈ જાય, આ ચોકના બો સાઈઝ કેવી થઈ જાય, થોડીક નાની થઈ જાય. અત્યારે આ બોર્ડ ઉપર લખેલું છે આ પૂછી નાખું, અને આ પણ એક ફેરફાર થયો કે હમણાં થોડી વાર પહેલા આના ઉપર લખેલું હતું ને અત્યારે આના ઉપરથી લખેલું પૂછાઈ ગયું. તો આવી રીતના દરેક પદાર્થમાં ફેરફાર થાય. દાખલા તરીકે આપણે વાત કરી તો આપણે એક પાણી થોડોક એક ટબમાં કે ગમે તે આપણે પાત્રમાં થોડુંક પાણી લઈ, અને અત્યારે તમે તડકા ઉપર બપોરે તમે એ પાણી તમે મૂકી આવો અને સાંજે તમે લેવા જાઓ એટલે એ પાણી એટલું નેટલું રહેશે કે પાણીનું પ્રમાણ ઘટી જશે. તો પાણીનું પ્રમાણ ઘટી જાય તો એ પણ ફેરફાર છે. તો આ પાણી ઘટીને જીવ ક્યાં, તો તમારે તડકામાં સૂર્યના પ્રકાશના કારણે પાણી ગરમ થાય અને ગરમ થઈ શું થાય, એનું વરાળ થઈ જાય, વરાળ થઈ અને એ વરાળ ક્યાં જાય, ઉપર આકાશમાં જાય, એટલે કે એ વરાળ ઉપર જાય અને વાદળા બંધાય અને વાદળા બંધાય એટલે વળી પાછો આપણે એ જ પાણી વરસાદ સ્વરૂપે આપણે જમીન ઉપર પડે. પણ આ પણ એક ફેરફાર થયો. દાખલા તરીકે તમારા આ પાણી લેવાનું અને આ પાણી તમારે ગેસ કે સગડી ઉપર ગરમ કરવા મૂકવાનું અને માથે એક તપેલું ઢાંકી દેવાનું, તો તમે થોડી વાર પછી જોશો એટલે એ તપેલા ઉપર માથે કોઈ વાસણ ઢાંકી દીધું, એ વાસણ ઉપર તમને પાણીના ટીપા જોવા મળે, એટલે કે એ પાણીની બાષ્પ જોવા મળે, એટલે કે પાણીની વરાળ જોવા મળે. એ વરાળ કેની છે, તો આ પાણીમાંથી જે વરાળ આવી અને એ વરાળ આપણને એના ઉપર જોવા મળે છે. આ બધા શું છે, એક પ્રકારના ફેરફાર છે. એટલે કે ફેરફાર એ ભૌતિક હોય કે રાસાયણિક હોય એ ફેરફારની ચર્ચા આપણે પછી કરી. દાખલા તરીકે કોઈ લોખંડનો ટુકડો છે, એ લોખંડનો ટુકડો કેટલા દિવસથી એકને જગ્યાએ પડ્યો હોય, એક દિવસ, બે દિવસ, 5 દિવસ, મહિનો, 2 મહિના, 5 મહિના, 6 મહિના, પછી એ લોખંડનો ટુકડો તમે જોવો તો એના ઉપર કાટ લાગી જાય, એટલે કે સફેદ કે એવા કાટ ધાબા પડી જાય, કાળા કાળા, તમે એને હાથમાં લો તમારા હાથમાં એ કાળા કાળા ધાબા આવે, તો એ શું થયો, કાટ લાગવું થયું, કાટ લાગો. પણ એ પણ શું છે, એક પ્રકારનો ફેરફાર થયો.
બીજો ફેરફારની વાત કરી કે સૂર્ય તમને ખબર સવારે તમને કઈ દિશામાં જોવા મળે, પૂર્વ દિશામાં સવારે તમને સૂર્ય જોવા મળે. પણ સાંજે કે બપોરે તમે જોવો તો બપોરે સૂર્ય ક્યાં હોય? ઉપર હોય, આપણે ઉપર હોય. સવારે જયારે ક્યાં હતો? પૂર્વ દિશામાં હતો. બપોરે ક્યાં થઈ જાય? ઉપરની સાઈડ. તો એ પણ એક શું થયું? આપણો ફેરફાર થયો. એટલે કે અમુક ફેરફાર અમુક સમયે થતા રહે, એટલે અમુક ફેરફાર આપણે કરી. દાખલા તરીકે આ ચોક છે, આ ચોકના હું બે ટુકડા કરી નાખું. આપણે વાત કરી આ ચોક છે, આ ચોક આવડો છે. હવે હું આ બે ટુકડા કરીને એક ટુકડો સાઈડમાં રાખી દઉં તો આ ચોકની સાઈઝ કેવી થઈ જાય? નાની થઈ ગઈ. વળી પાછો એ ટુકડાને આમ જોડી દઉં, વળી પાછો આ ચોક કેવો થઈ ગયો હતો? નેવડો નેવડો ચોક બની ગયો. આપણે સૂચ્યો એક પ્રકારનો ફેરફાર થયો. એટલે આવા અલગ અલગ ફેરફાર અમુક સમયે અલગ અલગ ફેરફાર આવા થતા રહે છે. હવે એ ફેરફારની આપણે ચર્ચા આપણે આ ચેપ્ટરમાં આપણે આવી જ વસ્તુ અભ્યાસ કરવાનો છે. સાવ સહેલું અને સિમ્પલ ચેપ્ટર છે. એ ચેપ્ટરમાં આપણે આવી વસ્તુ આપણે ભણશું ને આપણે આની ચર્ચા કરશું. તો હવે આપણે આગળ જોઈ બધે ટેક્સ્ટબુક ખોલી રાખે અને આપણે વાંચીએ અને શું કહે છે તે આપણે જોઈ. તો જો શું કહે છે વાંચો. રોજિંદા જીવનમાં આપણે આપણી આસપાસ ઘણા ફેરફારો જોવા મળે છે. મેં તમને અત્યારે કીધા આ બધા ફેરફાર આપણે જીવનમાં રોજ ને રોજ થતા હોય. દાખલા તરીકે દિવસે શું હોય તમને દેખાય? લાઇટ વગર કે બત્તી વગર દિવસે તમને દેખાય. જ્યારે રાત્રિનો સમય થાય એટલે કે રાત્રિના 8-9 વાગે તો તમને લાઇટ તમારે ચાલુ કરવી પડે, તમને એમને એમ દેખાતું નથી. તો એ પણ એક શું છે? એક પ્રકારનો ફેરફાર થયો. હવે આ ફેરફારમાં એક અથવા એક કરતા વધુ પદાર્થોનો સમાવેશ થાય છે. અમુક ફેરફારમાં એક કરતા વધુ પદાર્થોનો સમાવેશ થાય. અમુક ફેરફારમાં એક પદાર્થમાં જ ફેરફાર થાય. દાખલા તરીકે તમે બરફ લ્યો, બરફ ફ્રીજમાં તમે બહાર કાઢો અને એ બરફને તમે બહાર તમે કોઈ પાત્રમાં નાખો અને તમે કલાક બે કલાક પછી તમે જુઓ શું થાય? એ બરફ ઓગળી જાય, એનું પાણી બની જાય. એટલે એ પણ એક ફેરફાર થયો. વળી પાછું એ જ પાણી તમે ફ્રીજમાં અંદર મૂકો, ફ્રીઝરની અંદર, અને વળી પાછો એક કલાક બે કલાક 4-5 કલાક પછી જુઓ એટલે વળી પાછો એ બરફ હતો ને એવો ને એવો થઈ જાય. એટલે કે આ બધા ફેરફાર અમુક ફેરફાર એવા થાય કે એ ફેરફારમાંથી આપણે પાછા એ ફેરફારનું પુનરાવર્તિત કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે વાત કરી દહીં એ થોડાક સમય એમને પડ્યું એટલે બગડી જાય. દૂધ પણ અમુક સમય બગડી જાય, એટલા માટે આપણે દૂધ ગરમ કરી છીએ. જેથી ઘરે ગરમ કરીએ એટલે એના અંદર જે સૂક્ષ્મ જીવો કે કીટાણુ જાય એ કીટાણુ નાશ પામે અને દૂધને બગડવા દે નહીં. દૂધ એમને એમ થોડાક દી પડ્યું રહ્યું, એક બી બે દી તો શું થઈ જાય? દૂધ પગડી જાય. આ પણ બધા એક પ્રકારના ફેરફાર થયા. બીજી આપણે વાત કરી તો ઉદાહરણ તમને અંદર આપ્યું છે કે ઉદાહરણ તરીકે તમારી મમ્મી તમને પાણીમાં ખાંડ કે સાકર ઉગાડી અને મીઠું પાણી બનાવવાનું કહે. એટલે કે તમે ખબર પાણી અંદર ખાંડ કે મીઠું કે સાકર તમે નાખો અને તમે હલાવી નાખો એટલે શું થાય? ખાંડ અંદર ઓગળી જાય. એ પ્રમાણે એકાનો ફેરફાર થયો કે અંદર તમે જોયું હતું કે ખાંડ હતી પણ થોડા સમય પછી શું થઈ એ ઓગળી ગઈ. એટલે એ પણ એક પ્રકારનો ફેરફાર થયો. ખાંડનું દ્રાવણ બનાવવું એ પણ એક ફેરફાર કહેવાય. તે જ રીતે દૂધમાંથી દહીં બનવાની ક્રિયા પણ એક ફેરફાર છે. દૂધમાંથી તમને ખબર છે દહીં બને, કઈ રીતે દૂધને ગરમ કરે અને તેને આસવે ને એ બધું કરે એટલે એમાંથી દહીં બને. દહીંમાંથી તમને ખબર છે શું બને? દહીંમાંથી છાશ બને, માખણ બને. આવી રીતના અલગ અલગ ક્રિયામાંથી અલગ અલગ વસ્તુ બને. પછી છાશમાંથી માખણમાંથી પાછું શું બને? તો માખણમાંથી પાછું આપણે એને ગરમ કરી અને એમાંથી ઘી બને અને ઘીમાંથી આપણે લાડવા બનાવી કે ગમે તે વસ્તુમાં ઘીનો ઉપયોગ કરીએ. એટલે આ બધા શું છે? એક પ્રકારના ફેરફાર થયા. હવે આગળ જોઈ કે તે જ રીતે દૂધમાંથી દહીં બનવાની ક્રિયા પણ એક ફેરફાર કહેવામાં આવે છે. કેટલીક વાર દૂધ ખાટું થઈ જાય, તમને ખબર છે દૂધ બગડી જાય એટલે કે ખાટું થઈ જાય. તો દૂધ ખાટું થવું એ પણ એક ફેરફાર છે. ખેંચેલું રબર બેડ પણ એક ફેરફાર છે. એટલે કે આપણી પાસે રબર હોય, આપણે રબરની વાત કરી, આ રબર છે, આ અત્યારે આ સ્થિતિમાં છે. હવે હું આને ખેંચી નામ સીધું કરી દઉં તો આ પણ એક પ્રકારનો ફેરફાર થયો. અત્યારે સીધું છે, વળી પાસે હતું એમને હું આમ કરી દઉં તો આ પણ શું છે? એક પ્રકારનો ફેરફાર થયો. એટલે કે આ ફેરફાર આપણે રોજિંદા જીવનમાં કાંઈ પણ વસ્તુમાં અમુક ફેરફાર આપણને જોવા મળે. હવે આપણે બીજી ચર્ચા કરી કે તમારી આસપાસ થતા 10 ફેરફારોની યાદી બનાવો. તો તમે બનાવી શકો? તો તમારે આ તમારું હોમવર્ક, તમારી આસપાસ થતા
દસ ફેરફાર. જણાવો, આ તમારે હોમવર્કમાં લખવાનું છે. તમારી આસપાસ થતા દસ ફેરફાર બધા એક સરખા નહીં લખવાના. દાખલા તરીકે હું તમને કહું કે બીજો કોઈ ફેરફાર લઈ લઉં કે અત્યારે આ જે ડસ્ટર અહીંયા છે, હવે આ ડસ્ટરને ઉપાડીને હું આનામાંથી મૂકી દઉં, એટલે આ પણ એક ફેરફાર થયો. અત્યારે બોર્ડ ઉપર હું આમે એકડો લખ્યો, હવે એને હું ભૂસી નાખું અને અહીંયા અમે બગડો લખી નાખ્યો, તો આ પણ એક ફેરફાર થયો. એટલે આવા તમારી ફેરફાર તમે આસપાસ, તમે દાખલા તરીકે બીજી વાત કરી તો તમે અત્યારે, તમને હવે ચાર્જ હોય અત્યારે તમારે સ્વેટરની જરૂર પડે, જેકેટની જરૂર પડે, તમે ચાર મહિના પછી તમારે ફૂલ ગરમી થાય એટલે કે ઉનાળો આવે એટલે કે તમને સ્વેટર વગર પણ તમને એમને એમ ગરમી થાય. આ પણ એક પ્રકારનો શું થયો, ફેરફાર થયો. આવા અલગ અલગ કેટલાય ફેરફાર તમને તમારી આસપાસ ઢગલો ફેરફાર મળી જાય, એમાંથી તમારે કોઈ પણ દસ ફેરફાર તમારે જણાવવાના. દાખલા તરીકે તમે કોઈ છોડ વાયો હોય નાનો અમથો છોડ વાયો હોય ટ્રી, તો એને તમે એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ પાણી નાખો, દસ દિવસ, મહિનો, બે મહિના, છ મહિના પછી શું થઈ જાય, એ મોટો ઝાડું બની જાય. એ પણ એ શું થયું, એક પ્રકારનો ફેરફાર થયો. અમુક ફેરફાર એક એક સેકન્ડે થાય, અમુક ફેરફાર એક મિનિટમાં થાય, અમુક ફેરફાર એક કલાકમાં થાય, અમુક ફેરફાર એક દિવસમાં થાય, અમુક ફેરફારને થતા ચાર મહિના લાગે, અમુક ફેરફારને થતા દસ મહિના લાગે, અમુક ફેરફાર થતા એક વર્ષ વહી જાય. એવી રીતના દરેક અમુક અમુક ફેરફાર અમુક અમુક સમયે, અમુક સમયની મર્યાદા હોય તો એવી રીતના અમુક ફેરફાર એની સમયે થતા હોય. હવે પ્રસ્તુત પ્રકરણમાં આપણે કેટલીક પ્રવૃત્તિ કે કરીએ જેમાં ફેરફારની ક્રિયાઓની પ્રવૃત્તિઓ આપણે અંદર લખીએ. વ્યાપક રીતે જોઈએ કે તો આ ફેરફાર બે પ્રકારના હોય. ફેરફારના કેટલા પ્રકાર? બે પ્રકારના ફેરફાર છે. બે પ્રકારના ફેરફાર હોય. કયો? પેલો ભૌતિક ફેરફાર, અને બીજું રાસાયણિક ફેરફાર. આ ચેપ્ટરમાં આપણે આ બે ફેરફારની ચર્ચા કરવાની છે, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફારમાં અમુક વસ્તુમાંથી તમે બીજી વસ્તુ બનાવી હોય તો એ વસ્તુમાંથી પાછી તમે મૂળ વસ્તુમાં રૂપાંતર કરી શકે, પરંતુ રાસાયણિક ફેરફારમાં એવું તમે કરી શકતા નથી. રાસાયણિક ફેરફારમાં એક વસ્તુમાંથી બીજી નવી જ પ્રકારની વસ્તુઓ ઉત્પન્ન થાય. હવે આગળ જોઈ કે ભૌતિક ફેરફાર, તો આપણે એની ચર્ચા કરીશું. કાગળના ટુકડાને ચાર ચોરસ ભાગમાં કાપો અને વળી તે જ દરેક ટુકડાને ફરીથી ચાર ચોરસ ભાગમાંથી કાપી લો. આ રીતે ચર્ચા કરી છે, તો એ પણ એક ભૌતિક ફેરફાર થયો. આ બધા ટુકડાને ભોયતળી અથવા ટેબલ પર સપાટી ઉપર રાખી અને પાછા એવી રીતે તમે ગોઠવી દો, એટલે આ રીતના ટુકડો આપણો, આવી રીતના કાગળ હતો એમાંથી આપણે આવી રીતના ટુકડા બનાવ્યા અને વળી પાછી એને આવી રીતના આપણે મૂકી દીધા, જેથી તે મૂળ કાગળના ટુકડામાં આકારમાં ગોઠવાઈ જાય. હવે આગળ કે એ સ્પષ્ટ છે કે ફરી તમે આ કાગળના ટુકડાને જોડીને મૂળ કાગળના ટુકડામાં તમે રૂપાંતર કરી શકતા નથી, એટલે કે પાછો તમે આને જોડી અને પાછો તમે અતનો કાગળ બનાવી શકતા નથી. તો પરંતુ આ ગુણધર્મ પણ એક આપણે એક કયો ફેરફાર કહેવાય, ભૌતિક ફેરફારમાં ગણતરી કરવામાં આવે છે. બીજી પ્રવૃત્તિ તમને શું કહે છે, તમારી ક્લાસરૂમમાં બ્લેકબોર્ડની નજીક જમીન પર વેરાયેલો ચોકનો ભૂકો, એટલે જે આપણે નીચે હજી ડસ્ટ વેરાય ભૂકો, અથવા ચોકના ટુકડાને ભાંગીને તમે તેનો ભૂકો કરો અને હવે તેમાં થોડું પાણી નાખી અને તેની લુગદી બનાવો, એટલે કે ગોળ પોચું ગોળું ઢીલું ઢીલું લુગદી બનાવો અને તેને ચોકના આકારમાં વળી લો, એટલે એ પણ એક શું થયો, એક પ્રકારનો ફેરફાર થયો, એટલે સુકાઈ જાય એટલે વળી પાછો આપણો ચોક બની જાય. ભલે એવો ને એવો ચોક ન બને પરંતુ એ પણ એક ફેરફાર થયો. હવે તમે આ ચોકના ભૂકાને ફરી તમે ચોક બનાવી શકો છો, સ્પષ્ટ ચોક બનાવી શકતા નથી. આગળની પ્રવૃત્તિ, કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં થોડો બરફ લો. શું કરવાનું, ફ્રીજમાંથી થોડો કાચ કે પ્લાસ્ટિકનો કોઈ ગ્લાસ હોય એના અંદર થોડો બરફ લેવાનો અને આ ગ્લાસને સૂર્યના તડકામાં મૂકીને થોડાક દિવસ બરફને પીગળવા દો, એટલે બરફ શું થઈ જાય, તડકા મૂકો એટલે કે બરફ પીગળી જાય. હવે તમને બરફ તથા પાણીનું હિમ મિશ્રણ થયેલું જણાય, એટલે કે બરફ અને પાણીનું બે મિશ્રણ ભેગું થાય. હવે આ ગ્લાસને બરફ તથા મીઠાના મિશ્રણમાં ગોઠવી દો, એટલે કે શું પાણી પાછું ઘન
बरफ में फेरवे जाए पानी एक जो है कि जो घन प्रवाही वायु में तक जवा मे जयरे बरफ हो तरह घन हो जाए ते बरफ ने ते उगाड़ी दो एट के गरम करो ए पानी बनी जाए અને એને તમે ગરમ કરો એટલે કે વાયુ એટલે કે વરાળ થઈને ઉડી જાય એટલે કે વરાળ પાણી અને બરફ બરફને તમે બરફ તમે જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે તમે ફ્રીજમાં મૂકો ત્યારે ઘન અવસ્થામાં થાય એમાંથી પાણી બને એમાંથી વાયુ બને આવી રીતે અલગ અલગ પદાર્થોમાંથી અલગ અલગ વસ્તુઓ બને આની ચર્ચા કરી હવે આપણે આગળ બીજો ટોપિક જોઈ तो एना पछीनी प्रवृत्ति आपणे जोई चूकीए छीए प्रवृत्ति नंबर 6.4 एक पात्र में थोड़ा पानी लईने तेने उकाड़ो अरे एक पात्र में थोड़ा पानी उकाड़ो एटले के एने गरम करवानो हवे तमने पानी नी सपाटी पर नी वराळ ऊपर जती जोवा मळे एटले के गरम करो एटले ऊपर पानी नी जी वराळ जी तमने जी धुमाळो जोवा मळे ई शुं छे पानी नी वराळ ऊपर जाय हवे आ उकड़ता पानी नी वराळ ने थोड़ेक ऊपर एक वासण तमे हेन्डल पकड़ी राखो एटले शुं थाय जी वराळ ऊपर जाय ई वराळ ई પાણીના પાત્ર ઉપર ચોટી જાય અને એમાં શું મળે પાણીના ટીપા તમને ચાપેલા જોવા મળે અને વાસણની અંદરની સપાટી જુઓ તમને ક્યાં પાણીના ટીપા બાજી ગયેલા તમને અંદર જોવા મળે છે અને તમે આવી રીતના જ્યારે તમે આ ઘરે તમે પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તમારે તમારું ધ્યાન રાખવું હવે શું કહે છે આગળ વપરાઈ ગયેલી કરવત એટલે કે આપણા ઘરે કોઈ વપરાઈ ગયેલી કરવત કે કંઈ હોય એ વસ્તુ તો એ પાણી ટીપિયા વડે એને પકડવાનું અને તેને બીજા છેડેથી ગેસની સ્ટવની મદદથી એટલે કે ગેસની સ્ટવ એટલે કે જ્યોતની મદદથી શું કરવાનો એ સળિયો આવી રીતના તમે સળિયો તમારી ચીપિયાથી પકડવાનો અહીંથી આ ચીપિયાથી પકડો અને અહીંથી તમારે સ્ટેર ગેસ કે સ્ટવ કે મીણબત્તીની મદદથી તમારે શું કરવાનું એ ચીપિયાને તમારે ગરમ કરવાનો એટલે આ ચીપિયાને તમે ગરમ કરો આ શું છે આ છે કરવતની પટ્ટી પાતળી પટ્ટી વડે તમારે શું કરવાનું એ ચીપિયાને તમારે ફૂલ ગરમ કરવાનો તમે ગરમ કરો એટલે શું થઈ જાય ચીપિયો લાલચોર થઈ જાય આવી હોય પટ્ટી આ પટ્ટી લાલચોર ગરમ થઈ જાય ફરી પછી તમે એને લઈ લેવાનો અને થોડીક વાર તમારે એમને મૂકી દેવાનું અને વારી પછી પાતળી પટ્ટી જે આકારમાં હતી એ આકારમાં પાછી તમને રૂપાંતર થયેલી જોવા મળે કે આ પણ શું છે એક પ્રકારનો ફેરફાર થયો હવે કરવતની પટ્ટીને છેડાના સ્ટવની જ્યોત પરથી દૂર કરો થોડા સમય પછી છોડી અને ફરી તેનું અવલોકન કરો શું તે ફરી તમને પ્રથમ જેવા કાળા રંગમાં આવી જાય તો આ પ્રવૃત્તિ 6.1 અને 6.2માં તમે જોયું કે કાગળ તથા ચોકના ટુકડાને બંનેમાં માપમાં ફેરફાર થાય છે અને પ્રવૃત્તિ 6.3 અને 6.4માં બંને પાણીમાં અવસ્થામાંથી ફેરફાર થાય છે અને આ પ્રવૃત્તિ ગરમીના લીધે કરવતમાં ગરમ પરિવર્તન થાય છે આની આપણે ચર્ચા કરી હવે આપણે આગળની વસ્તુ જોઈ તો તે પહેલાં આપણે તમે હજી આ એકવાર વાંચી લો કે ફેરફાર ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર કેવા હોય અને કોને કહેવાય અને આ હોમવર્કમાં તમારે લખવાનું છે તે તમે અત્યારે લખી લો કે હોમવર્કમાં તમારે શું લખવાનું છે પછી આપણે આગળની ચર્ચા કરી ચાલો આગળ જોઈએ આપણે
પદાર્થના આકાર, પદાર્થના આકાર, માપ, રંગ, માપ, રંગ અને અવસ્થામાં, અને અવસ્થા જેવા જેવા તેના ગુણોને, તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે, ધર્મો કહે છે. ભૌતિક ગુણધર્મો કોને કહેવાય? તો પદાર્થનો આકાર, એટલે કે કેવો આકાર છે, ચોરસ છે, લંબચોરસ છે, ગોળ છે, લંબગોળ છે, પાતળો છે, આકાર, કદ, એટલે કે આકાર એટલે કે માપ, એટલે કે એનું કદ, કેવડું કદ છે, કેવડો માપ છે, મોટો છે, નાનો છે. રંગ, કેવો રંગ છે, લાલ, પીળો, કેસરી, વાદળી, ગુલાબી, કોઈ પણ રંગ. અને અવસ્થા એટલે કે કેવી અવસ્થામાં છે, અવસ્થા કઈ પ્રકારની, પ્રવાહી, વાયુ અને ઘન, ઘન, પ્રવાહી, વાયુ આ ત્રણમાંથી કે અવસ્થામાં છે, કેનો કેવો એનો રંગ છે, કેવો આકાર છે, કેવું કદ છે, આ બધા એના શું કહેવાય ગુણોને ભૌતિક ગુણધર્મો કહેવામાં આવે છે. ભૌતિક ગુણધર્મો એટલે કે રંગ, આકાર, કદ અને અવસ્થાને ભૌતિક ગુણધર્મો કહેવાય. અને જો અને જો એવા ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય, એટલે કે એવા ફેરફાર કે જે ફેરફારમાં એ ફેરફારમાં પદાર્થના ગુણધર્મમાં ગુણધર્મમાં ફેરફાર થાય, તો તે ફેરફારને શું કહેવાય? ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. તો તે ફેરફારને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો એ ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય. ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર એટલે કે જે ફેરફારમાં પદાર્થના ગુણધર્મોમાં ફેરફાર થાય તો તે ફેરફારને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. પદાર્થના ગુણધર્મોમાં ફેરફાર એટલે કે આ પદાર્થ, કોઈ પણ પદાર્થના ભૌતિક ગુણધર્મ કોને કહેવાય? તો એનો રંગ હોય, એનો આકાર હોય, એનું કદ હોય અને એની અવસ્થા. આકાર, કદ, માપ એટલે કે કદ, પરિમાણ, એ કેવડું છે, કદ, આકાર, રંગ અને અવસ્થામાં ફેરફાર થાય તો એ પદાર્થને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. આ બધા એ ભૌતિક ફેરફારના ગુણધર્મો કહેવાય. કોઈ પણ પદાર્થમાં ઈ અવસ્થામાં એટલે કે ઈ ચાર વસ્તુમાંથી કોઈ ફેરફાર થયો તો એ ફેરફારને કેવો કહેવાય? ભૌતિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. પડી ખબર? આ બે વ્યાખ્યા લખી લો તમારે અત્યારે, પછી આપણે આગળની ચર્ચા આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને તમારે આ ખાસ ભૌતિક ફેરફાર, ફેરફારના બે પ્રકાર, ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો પેલા ભૌતિક ગુણધર્મ કે જે પદાર્થના રંગ, આકાર, કદ અને અવસ્થામાં ફેરફાર જોવા મળે તો એ એના ભૌતિક ફેરફાર, એના ભૌતિક ગુણધર્મ છે. અને એ ભૌતિક ગુણધર્મમાં જો ફેરફાર જોવા મળે તો એ ફેરફારને ભૌતિક ફેરફાર એટલે કે ભૌતિક ફેરફારો તરીકે ઓળખવામાં આવે છે. અને આ બે વ્યાખ્યા તમારે અત્યારે લખી લેવાની અને હોમવર્કમાં તમારી આસપાસ થતા 10 ફેરફાર તમારે જણાવવાના છે. રેડી? આટલું તમારે હોમવર્કમાં લખીને લેતાવાનું છે. અને આ બે વ્યાખ્યા અત્યારે લખી લેશે. ભૌતિક ગુણધર્મો કોને કહેવાય અને ભૌતિક ફેરફાર કોને કહેવામાં આવે છે.
डेफिनेशन તમારે લખીને પાકી કરવાની છે અને આ હોમવર્કમાં લખવાનું. હવે બીજું આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.